નમસ્કાર, ન્યૂઝ લાઈવ સાથે હું છું બેનઝીર. સમાચારોની શરૂઆત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં જે અહેવાલો પ્રાપ્ત થયા છે. રાજકોટ પોલીસ કમિશનરનો મહત્વનો નિર્ણય, તો મહત્વનો નિર્ણય લીધો છે. અહીંયા પોલીસ હેડક્વાર્ટરમાં હેલ્મેટ વગર નો એન્ટ્રી. તો જે રીતે નવા મોટરવેલ એક્ટને લઈને સમગ્ર રાજ્યમાં હિલચાલ છે, ત્યારે રાજકોટથી પણ સમાચારો આવી રહ્યા છે. ટ્રાફિકના નવા નિયમ બાદ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હેલ્મેટ વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશવા નહીં દેવાય, મનાઈ ફરમાવાઈ છે. અહીંયા રાજકોટ પોલીસ કમિશનરે ખૂબ જ મહત્વ નિર્ણય કહી શકાય. પોલીસ હેડક્વાર્ટરમાં હેલ્મેટ વગર નો એન્ટ્રી. જે પણ વ્યક્તિને હેડક્વાર્ટરમાં જવું હશે, તેને હેલ્મેટ ચોક્કસ પહેરવી જ પડશે. એટલે કે હેલ્મેટ નહીં પહેરો તો તમારે પોલીસ કમિશનરની ઓફિસની હેડક્વાર્ટરની બહાર જ રહેવું પડશે. તો હેલ્મેટ વગર કોઈ પણ વ્યક્તિને પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે. રાજકોટ પોલીસે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસ કમિશનર મહત્વનો નિર્ણય લીધો છે. પોલીસ હેડક્વાર્ટરમાં હેલ્મેટ વગર નો એન્ટ્રી કરાશે. ટ્રાફિકના નવા નિયમ બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે રીતે સમાચારો હાલ મળી રહ્યા છે, રાજકોટમાં હેલ્મેટ વગર કોઈ પણ વ્યક્તિને પોલીસ હેડક્વાર્ટરમાં પ્રવેશવામાં નહીં આવે. પોલીસ કમિશનરે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જે રીતે સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, અત્યારે સમગ્ર રાજ્યમાં તમામ લોકોના મોઢે માત્ર ને માત્ર એક જ ચર્ચા છે, મોટર વ્હીકલ એક્ટ. આ એક્ટ આવતા જ હાલ સમગ્ર જે મામલો છે ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ખાસ હેલ્મેટની જ વાત થઈ રહી છે. હેલ્મેટ ન હોવાને કારણે લોકોને આકરો દંડ પણ ભોગવવાનો વારો આવ્યો. તો ક્યાંક સજા પણ ફટકારાઈ, તો ક્યાંક ચકમક પણ જોવા મળી. લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો, મહિલાઓમાં રોષ જોવા મળ્યો. પરંતુ આખરે રાજકોટમાં ટ્રાફિકના નવા નિયમ બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અને આ નિર્ણય છે, હેલ્મેટ વગર કોઈ પણ વ્યક્તિને પોલીસ હેડક્વાર્ટરમાં પ્રવેશવાની સ્પષ્ટપણે ના પાડવામાં આવી છે. તો એક મહત્વનો નિર્ણય, અહીંયા રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં હેલ્મેટ વગર નો એન્ટ્રી.